કોન્ટ્રાક્ટમાં બેઠક મળી હતી તો રાજકીય લેવલે બેઠી હતી, બરાબર છે. અને અમારું સ્ટેન્ડ તો એક જ રહેશે કે ઉપાલાભાઈની ટિકિટ રદ કરો, અને અમે હવે અમે તો કરવાના જ છીએ અને વિરોધ ઉપર પણ આવશું, કેમ કે આ અમને એવી આશા હતી કે જયરાજભાઈ જો બેઠક કરે છે તો ક્ષત્રિય સમાજના દીકરા છે તો બેઠકમાં કંઈક ને કંઈક અમારા ફેવરમાં આવશે. અને ખાલી એટલી જ માંગ અમારી છે કે બીજેપી પાર્ટીમાં અમિત પટેલને પણ ટિકિટ આપો. અમે ક્યાં એવું કહીએ છીએ કે ભાઈ ક્ષત્રિય સમાજને જ આપો, તો કેમ આટલી માંગ પડે? એક ક્ષત્રિય સમાજની એક માંગ પૂરી નથી કરતા બીજેપી પાર્ટી. અને હું નરેન્દ્રભાઈ મોદીને પણ કહું, એને જ હું પૂછવા માંગુ છું કે ભાઈ જે ઉપાલાભાઈ જે કપાટ કરી છે એના માટે યોગ્ય છે અને આના માટે માફી લેવી જરૂરી છે. માફીની અમે સજા લાગુ અને સજા એ છે કે ઉપાલાભાઈની ટિકિટ રદ થાય. તો આગામી દિવસોમાં તો ચાલુ છે અને અમે વિરોધ ગામે ગામે અને ઓલ ઓવર સિટીમાં, ઓલ ઓવર ગુજરાતમાં એનો વિરોધ ચાલુ રહેશે. રાજસ્થાનથી પણ અમને ફોન આવી ગયા છે, બધી જગ્યાએથી વિરોધનો પૂરેપૂરો કરવામાં આવશે. કોઈ અમે ઘરે બેસવાના નથી. જયરાજભાઈએ પડકાર કર્યો છે તો હવે પડકાર શું કામ? જે હતું એ કાલે જ હતું. અને જો આપને બધાને સત્તાનું જોર હોય તો હું પણ એક ક્ષત્રાણી રાજપૂતની દીકરી છું, બરાબર. હું પણ કોઈ પોલીસથી ડરવાવાળી વ્યક્તિ નથી. તો મારા ઘરે પોલીસ મૂકી દીધો, મેં કાંઈ મોટો ગુનો તો કર્યો નથી, બરાબર છે. તો મારા જો મારો ડર નહોતો તો હું તો ત્યાં પણ એવું બંદોબસ્તી લોકોએ ગોઠવી દીધું હતું કે પદ્મિનીબા વાળા અહીંયા ન આવી શકે. શું કામ? અમને ત્યાં બોલાવવાના હતા અને અમને પૂછવાનું હતું કે આનું ડિસિઝન, અને અમને અમને બધાને, મને એકને નહીં પણ આખા સમાજને જયરાજભાઈએ ત્યાં બોલાવવાનું હતું અને આખા સમાજ માટે ડિસિઝન લેવાનું હતું. જયરાજભાઈને કોઈ સમાજે કોઈ એવો આપી નથી દીધો હોક કે જયરાજભાઈ આપ જે કહેશો એ અમને મંજૂર છે એવું. એટલે જયરાજભાઈનું જે આ મંતવ્ય છે એ તદ્દન ખોટું છે અને સમાજ એની સાથે કોઈ રીતે ઊભો નથી.